શું ભજન પિતૃ પ્રભુ કબન નાચ્યા અને બાપા જે આજના દિવસમાં જે અમારા બાપા રસોઈમાં જે રૂપિયા વાપર્યા હોય એને 10 કરોડ આપવામાં અમારો લખી ગયો. સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ વાલા ભક્તોને. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે અને નંદ સંતોએ ઘણી બધી જગ્યાએ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. એથી આગળ કહું તો બંને દેશના આચાર્યશ્રીએ પણ ઘણા હનુમાનજી પધરાવેલા છે. હનુમાનજી મહારાજ એ સ્વામિનારાયણ સંપ્રદાયના કુળ દેવતા છે. આપણે આજે જે વાત કરવી છે એ ભોયકાધામે બિરાજમાન કષ્ટભંજન દેવનો ઇતિહાસ કહેવો છે. ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે ભોયકાવાળા દાદામાં કેવું દૈવત આવ્યું એ ઇતિહાસ દરેક ભક્તોએ સાંભળવા જેવો છે. એ ભોયકાવાળા દાદા ભક્તના ભાવને વશ થઈ માલજી ભક્ત સાથે ગેડી દડે રમે, માળા ફેરવે, વાતો કરે. સામાન્ય બુદ્ધિવાળા માણસોને આ વાત કદાચ મગજમાં ન ઉતરે, પણ આ સત્ય હકીકત છે. બહુ બધી રોચક વાતો આ વિડીયોમાં આપણે સાંભળીશું. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. ભોયકાધામે ચૈત્રી પૂનમનો મોટો ઉત્સવ થાય છે અને હજારો ભક્તો દર્શને આવે છે. આ ચૈત્રી પૂનમે કેવો ઉત્સવ થયો હતો એ ક્લિપ પણ હું બતાવીશ. પ્રથમ ભોયકાધામ ક્યાં આવેલું છે એ કહું તો જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકો લીંબડી, અને લીંબડીથી 10 કિલોમીટર દૂર ભોયકા ગામ વસેલું છે. કષ્ટભંજન દેવના મંદિરને લીધે આજુબાજુના પ્રાંતમાં ભોયકા ગામ ઘણું પ્રસિદ્ધ બન્યું છે. આશરે 170 વર્ષ પહેલાં આ હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી. ચોક્કસ સાલ અને તિથિ ઉપલબ્ધ નથી, પણ સ્થાનિક ભક્તો અને સંતોના મુખેથી એવી વાત સાંભળવા મળે છે કે ગોપાળાનંદ સ્વામી અથવા ગુણાદિત્યાનંદ સ્વામીએ આ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. ઇતિહાસમાં પ્રવેશ કરીએ, વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા. આ મૂર્તિમાં ગોપાળાનંદ સ્વામી અતિ દૈવત મૂકેલું છે. મૂર્તિ અતિ ચમત્કારિક છે. એવું કહેવાય છે કે આ મૂર્તિ સન્મુખ ઊભા રહીને સાચી શ્રદ્ધા વિશ્વાસથી સ્મરણ કરીએ અને પોતાનો ભાવ, પોતાની મનોકામના હનુમાનજી મહારાજને કહીએ તો હનુમાનજી મહારાજ અવશ્ય પૂરી કરે છે. આવો ભક્તોનો અનુભવ બોલે છે. વર્ષો પહેલાની વાત છે. આ ભોયકા ગામમાં માલજી સોની નામના એક હરિભક્ત રહેતા હતા. ત્યાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી 5-7 પાર્ષદો સાથે ફરતા ફરતા મૂળિયાદિક ગામોમાં થઈ અને ભોયકા ગામમાં માલજી સોનીને ત્યાં આવ્યા. તે વખતે માલજી સોનીની સ્થિતિ ખૂબ નાજુક હતી. સંતોને જમાડવાનો ખૂબ જ ભાવ માલજી સોનીને હતો, પણ ઘરમાં કાંઈ નહીં હોવાથી ભક્ત બોલી શકતા નહોતા. તે વખતે સ્વામીએ અંતર્યામીપણે માલજી સોનીની સ્થિતિ જાણીને બોલ્યા કે માલજી ભગત, કબાટમાંથી ટાઢો રોટલો અને થોડું દહીં પડ્યું છે તે લાવો, અમે આરોગીએ. પછી ભક્ત અંદર જઈ હરખ ફેર તે લાવી સંતોની આગળ ધરી અને બોલ્યા કે સ્વામી આરોગો. પછી સ્વામીએ ઠાકોરજીને ધરાવીને સંતો પાર્ષદો સાથે માલજી સોનીનું રૂડું કરવા માટે દહીંને રોટલો જમ્યા. માલજી સોનીને એમ થયું કે સ્વામી અંતર્યામી છે. તે મારા ઘરમાં દહીંને રોટલો હતો તે સામેથી માગીને લીધો ને જમ્યા. મારો જમાડવાનો ભાવ હતો તે સ્વામીએ પૂર્ણ કર્યો. માલજી સોનીનું મન સ્વામીમાં ખેંચાણું ને હેત થયું અને સ્વામીને ગુરુ કર્યા અને સંપ્રદાયના ખરા આશ્રિત બન્યા. પંચ વર્તમાનમય જીવન બનાવ્યું. સ્વામીએ વર્તમાન ધરાવ્યાને કંઠી બાંધી પછી સ્વામી ભોયકાથી સત્સંગ વિચરણ અર્થે વિદાય થયા. સાથે માલજી ભક્ત પણ વિચરણમાં જોડાઈ ગયા. થોડો સમય સ્વામીએ માલજી ભક્તને સાથે રાખી અને ઘેર જવાની આજ્ઞા આપી. પણ ભક્તરાજ માલજી સોની સ્વામીથી અળગા નહોતા થતા. સ્વામીમાં ચિત્તવૃત્તિ ખેંચાતી તેમને સ્વામીના દર્શન કથા વાર્તાનો યોગ મૂકીને ઘરે જવું રૂચતું ન હતું. છતાં પણ સ્વામી કહે કે ભક્ત, તમે સંસારી છો તો સુખેથી ઘેર જાઓ અને સંસારની જવાબદારી સંભાળો, હું તમને વચન આપું છું.
કે ભોયકા ગામમાં શ્રી હરિનું મંદિર બંધાવીશ અને તેમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવીશ અને તેમાં અતિ દૈવત મૂકીશ અને અમે પધરાવેલા જે હનુમાનજીની મૂર્તિનું જે કોઈ હરિભક્ત દર્શન કરશે ને શ્રી હરિની ભક્તિ કરશે તેને અમે અક્ષરધામમાં તેડી જઈશું। જાઓ ભક્ત, તમારે ઘેર પધારો, તમને અમારું વચન છે। થોડો સમય જતાં સંતો ફરીને ભોયકા ગામમાં આવ્યા ને મંદિર બંધાવીને તેમાં શ્રી હરિની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને સ્વામીના વચન પ્રમાણે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ અતિ પ્રતાપી ચમત્કારી હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ને માલજી ભક્તને મંદિરની તથા હનુમાનજી મહારાજની સેવા આરતીની જવાબદારી સોંપી। પછી ત્યાંથી સ્વામી સંતમંડળ સાથે ગામડાઓમાં વિચરણ અર્થે ભોયકાથી વિદાય થયા। સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પોતે મહામુક્ત હતા તેથી તેમને પધરાવેલા હનુમાનજી જેવા કે કમિયાળા, સાળંગપુર, કાંકરિયા, ભૂરખિયા, જામગુંદાળા, જસદણ વગેરે મંદિરોમાં પધરાવ્યા છે, જે આજે પણ તે મૂર્તિમાં અતિ દૈવત મૂક્યું છે, જેથી દેશ પરદેશથી હજારો ને લાખો ભક્તજનો દર્શને આવે છે, તે તેમના જીવનમાં આવેલા દુઃખોને હનુમાનજી મહારાજ દૂર કરે છે। તે જ રીતે અહીં ભોયકા ગામમાં પધરાવેલા હનુમાનજી મહારાજ પણ દર્શને આવતા તમામ ભક્તજનોના દુઃખ અને સંકટો દૂર કરી અને સુખિયા કરે છે। અહીં પૂજ્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ માલજી ભક્તને સેવા પૂજાની જવાબદારી સોંપેલી તે માલજી ભક્ત સ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખીને મહિમાથી ખૂબ જ સેવામાં તલ્લીન બનીને પવિત્રતાથી સેવા કરતા, દાદાને સમયસર થાળ આવે, આરતી થાય વગેરે બધી જ સેવા ભાવથી કરતા, તેથી હનુમાનજી મહારાજ ખુદ સાક્ષાત દર્શન દેતા ને માલજી ભક્ત જોડે વાતો કરતા। બાળકની જેમ માલજી ભક્ત જોડે ગેડી દડે રમતા, જ્યારે જ્યારે માલજી ભગત સેવા પૂજા કરી દાદાની સન્મુખ માળા ફેરવવા બેસતા, ત્યારે હનુમાનજી મહારાજ માલજી ભક્ત સાથે શ્રી હરિની માળા ફેરવવા બેસી જતા। આ અદ્ભુત લીલાના દર્શન માલજી ભક્તને ઘણી વાર થતા આપણને નવાઈ લાગે કે આમ હનુમાનજી મહારાજ ગેડી દડે રમે ને માળા ફેરવવા બેસી જાય તે બનતું હશે, પરંતુ આ સત્ય ઘટના છે ને હનુમાનજી મહારાજ માલજી ભક્તની સેવાથી ને ગોપાળાનંદ સ્વામીને ઐશ્વર્યથી આવા પ્રસંગો અવારનવાર બન્યા છે। પછી એક ઘટના એવી બનેલી કે હનુમાનજી મહારાજે માલજી સોનીને વચન આપેલું કે અમે તમારી પેઢીમાં અખંડ બિરાજમાન રહીશું। પછી માલજી સોનીની ચોથી પેઢીમાં અમૃતલાલ નામના બહુ મોટા શ્રીહરિના ભક્ત થયા અને આ અમૃતલાલના હૃદયમાં હનુમાનજી મહારાજ અખંડ બિરાજમાન થયા। આ અમૃતલાલનો જન્મ ખૂબ જ લાંબા સમયે હનુમાનજી દાદાના આશીર્વાદથી થયો હતો। અમૃતલાલ ખૂબ જ દાદાની સેવા પૂજામાં તલ્લીન રહેતા અને તેમના દ્વારા હનુમાનજી મહારાજ અખંડ વાણીનો લાભ આપતા અને સર્વ દુખિયાના દુઃખો હરતા। આ હનુમાનજી મહારાજના મહિમાનું મોટું પુસ્તક થાય તેટલા પરચા છે। લોકો વડોદરા, અમદાવાદ, રાજસ્થાનથી પગપાળા ચાલીને દાદાના પારે દર્શન કરવા આવે છે। આ દાદાનો મોટો સમયો પ્રતિ વર્ષ ચૈત્રી પૂનમે થાય છે અને આવનાર દરેક હરિભક્તને તે દિવસે સવારે, રાત્રે જમવા વગેરેની સગવડ મંદિર તરફથી પૂરી પાડવામાં આવે છે। આ નાનું એવું ભોયકા ગામ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના હસ્તે પધરાવેલા હનુમાનજી મહારાજના પ્રતાપથી મોટું તીર્થધામ બની ગયું છે। ભક્ત શ્રી અમૃતલાલના હૃદયમાં હનુમાનજી બિરાજમાન થતા અને વાણીનો લાભ આપતા એ ઘટનાને લગભગ 25-30 વર્ષ જેટલો સમય હાલ વ્યતીત થઈ ગયો છે। એના અમુક વિડીયોઝ અને ફોટોઝ પણ અમારી પાસે છે, એ હું તમને આ વિડીયોના એન્ડમાં બતાવીશ। અમૃતલાલના શરીરમાં હનુમાનજી મહારાજ વાણી બોલતા હોય એના દર્શન કરેલા ભક્તો હાલ પણ હયાત છે। ચૈત્રી પૂનમે આખી રાત સત્સંગ થતો અને હનુમાનજી મહારાજ પોતાની અમૃતવાણીનો લાભ અમૃતલાલના શરીરમાં રહીને આપતા। એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણના 5 કીર્તન અમૃતલાલ ગાય અને 5મા કીર્તને હનુમાનજી હૃદયમાં બિરાજમાન થતા। લાખો વર્ષો પહેલાંની ભાષા બોલે અને પછી એનું ગુજરાતીમાં ભાષાંતર કરીને ભક્તોને સમજાવતા। હાલ પણ ચૈત્રી પૂનમે આખી રાત ભોયકા ધામે સત્સંગ થાય છે અને દૂર દૂરથી ભક્તો આવે છે। પછી અમૃતલાલના પુત્ર જસવંતલાલ નામે થયા અને એમને પણ શરીરમાં હનુમાનજી મહારાજ હાજરી આપતા।
એમને ધામમાં ગયા એને પણ 15 વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. એમનો વિડીયોઝ પણ હું બતાવીશ. હાલ આ પરિવારના વંશજો લીંબડી અને સુરેન્દ્રનગર જઈને વસ્યા છે. આ વિડીયોનો સંદર્ભ છે વિચર્યા શ્રી હરિ મૂળી દેશમાં અને કેટલીક માહિતી અમૃતલાલના વંશજો પાસેથી મેળવેલી છે. આ વિડીયો મૂકવાનો અમારો હેતુ કોઈ જ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. દાદાનો મહિમા સૌ ભક્તો સાંભળે અને ભક્તિ કરે એ જ અમારો હેતુ છે. અમને મળેલી માહિતી સત્ય છે એ અમે તમને કહી. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. કોઈ ગમે એટલા તેને 10 ગણા આપવામાં આવશે. અમારું વચન આપેલું છે બોલ શ્યાવર રામચંદ્ર બીજે અમારા મંદિરના કામમાં જે રૂપિયા કોઈ આપશે બાપા એને 10 ગણા પાછા આપવામાં આવશે. બોલ શ્યાવર રામચંદ્ર બીજે ધર 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 કરર કરર મન કંડલ કઈ મન ખટ કટ 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 પટ 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 સુંદર કઈ મન હાથ જા તો ધન બંતર કર હરિદત પાવન તે પલકાઈ આનંદ કે મન હરિદત મે દુનિયા મત બાજ પડી નહીં આનંદ કે મન ધન જા તો તુસી હરિ નામ સુનાઈ નાન કરી રે સુંદર કો મન ચાદા યકડાલી મન કા પરમાત્મા
પવન સુત નામ ધારણ કરીને હનુમંત કો પિનાટી લોકો રામ રામ કીર્તન કરને રામ રામ કે નામ માલક જપન કરને વાલા અંતર કો સિદ્ધિ જ્ઞાન કો હીરા કી ભક્તિ તો ભવિષ્ય માં મંદિર શિખર બંધવાના હનુમાન કો નામ ધારણ કરે તો ગોપાલ સ્વામી નામ પાડ્યા કષ્ટ ભંજન દેવ જયારે જયારે કષ્ટ પડે ત્યારે યાદ કરજો ભયકા વાલા કષ્ટ ભંજન દેવ ને એટલે તમારું કામ તત્કાળ થઈ જાય છે. બોલ શ્યામ રામચંદ્ર કી જય. રામ રામ કો હરિ રસ પાવને બસ અંતર સુધી રામ લખન કો જાનકી હરિ રસ કો આનંદ કો ઔષધ જને વાલા તો લક્ષ્મણ જી કો મૂર્છા અને વાલા તો જીવાત્મા કો હરિ સમરણ કરી કો જ્ઞાની મે જ્ઞાની જ્ઞાની જો મિલે તો જો જીમાં જોદ પ્રગટ છે વાણી નિર્મલ નિરાકાર છે અંતર સુધી જ્ઞાન કે વૈરાગ કે ભક્તિ ભાવ છે આ ગંગામાં નાવા જેવું છે બાપા હો આ વાણી લીધા જેવું છે જો આમાં કોઈને એક લીટી યાદ આવે તો બેડો પાર કરી દે. બોલ શ્યામ રામચંદ્ર કી જય.